પ્રારંભે અભી તો સૂરજ ઉગા એ કવિતા લખવામાં આવી હતી ને વર્ષના આરંભે લખેલી કવિતામાં પીએમ મોદી અવાજ પણ આપ્યો હતો. યુએસ કેપિટલમાં ઐતિહાસિક સંબોધન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ તેમણે રચેલી કવિતા સંભળાવવાની તક લીધી હતી, ત્યારે આ જ કવિતાને અમદાવાદીએ કમ્પોઝ કરી છે. કમ્પોઝર અને સિંગર ચિરંતન બ્રહ્મચારીએ સમગ્ર કવિતાને કમ્પોઝ કરી છે. મુંબઈ ખાતેના સ્ટુડિયોમાં ચિરંતન બ્રહ્મચારીએ કવિતાને કમ્પોઝ કરી છે. અને સંગીતનો શોખ હોવાથી બધા ગીતો ધૂન બનાવું છું અને ગાઉં છું, સ્ટેજ ઉપર પરફોર્મ પણ કરું છું. મુકેશજીના ગીતો સાંભળીને રસ પડ્યો મને, મુકેશજીના હાથે મને ઇનામ મળ્યું અને બોલિવૂડમાં પણ મારા ગીતો રેકોર્ડ થયેલા છે. એ શોખ મને એટલો બધો છે કે કોઈ પણ નવું ગીત આવે તો એની ધૂન બેસાડવાનો મને શોખ છે. તો નરેન્દ્રભાઈની આ કવિતા મારા હાથમાં આવી, મને એમ થયું કે આ મેસેજ તો દુનિયા સુધી, લોકો સુધી જવો જોઈએ. એની ધૂન બેસાડી અને મિત્રોના સાથથી મુંબઈમાં જઈ એનું રેકોર્ડિંગ કર્યું છે પ્રોફેશનલી, અને આ મેસેજ દુનિયા સુધી જાય એ ભાવનાથી આ વસ્તુ મેં રેકોર્ડ કરી છે. અને કવિતા એટલી બધી સુંદર છે કે હું એનો ભાવ ખાલી કહું ગાઈને. આસમાને સર કો ઉઠાકર ઘને બાદલો કો ચીર કર રોશની કા સંકલ્પ લે અભી તો